સ્ટ્રગલમાં પણ કોઈ મિલાવટ નથી. સ્ટ્રગલમાં પણ કોઈ મિલાવટ નથી. વાહ, જ્યારે દુઃખી માણસ હોય ને, ભલે ગમે એટલી તકલીફો હોય, પણ કોઈ નબળું ખવડાવીને સુખી તો નથી થાવ. મને આવા લોકો મળે છે ને ત્યારે મને બહુ ખુશ થાય. મને રિયલમાં કહું ને, હું બહુ ઢીલો માણસ છું, અને જ્યારે દુઃખી વ્યક્તિ લોકોને મળું છું ત્યારે મને મારું દુઃખ યાદ આવ્યું, અને હું એટલી પ્રાર્થના કરીને જાઉં છું કે એમને ક્યાં તકલીફ ના પડે. અને હવે આ શું ચાલુ થયા છે એની પહેલા હું બંધ કરું છું. ચલો કમલેશ સર, તમે બોલશો તો લાઈન લાગશે સર. ના આવશે, મારે કોઈ કેવું નથી પડતું. યસ સર, લોકો એટલા સપોર્ટ કરે છે. હું એમ કહું કે તમારા જગ્યાએ જવાનું, તો એક ડોક્ટર હતા, એ ડોક્ટર સુરેન્દ્રનગરના ડોક્ટર મને પેશન્ટ મળવા માટે આવ્યા કે તમે જ્યાં જાઓ છો ને ત્યાં મારા આખા સ્ટાફને લઈને ત્યાં જાઉં છું કમલેશભાઈ, કે એ બેનને અમે એમ તો કંઈ મદદ નથી કરતા, પણ કે એ બેનને અમે જમીન પાર્સલ લઈને થોડીક એ મદદ થાય તો એ કરીએ છીએ. આવા કેટલાય લોકો છે કે જે અમને નથી કહેતા, અને આજે મારે પણ નથી કહેવું. મેરી ઉમ્મીદો કા ઇમ્તિહાન અભી બાકી હૈ, મેરી હોંસલો કી ઉડાન અભી બાકી હૈ, અભી તો ના પી હૈ મેને કુછ ગજ જમીન, ઉડને કો પૂરા આસમાન બાકી હૈ. બેન કમલેશ પોદી આવ્યા છે, લાઈન થશે. ઉડને કો પૂરા આસમાન બાકી હૈ. જેમ હિતેનભાઈ ભગતે મને કીધું હતું કે કમલેશભાઈ હવે તમે કમ બેક થઈ ગયા છો. યસ, તો કમ બેક એમને ના થવાય. યસ, એની પાછળ તમારે રીઝન પણ આપવું પડે અને કામ પણ આપવું પડે. યસ, ખાલી વાતોથી વડા ન થાય. યસ યસ. અને હિતેનભાઈ તમારો વિડીયો યસ જબરજસ્ત વાયરલ થયો છે, તો હવે મારી પાસે હવે જે ચેલેન્જીસ હોય છે, યસ સર, એક ટાસ્ક પૂરો થયા પછી એના પછી એનું લેવલ વધવું જોઈએ. યસ સર. એક તમારો વિડીયો બનાવ્યા પછી હવે હવે કોઈ એવા વ્યક્તિ ખરા કે અમદાવાદની અંદર કે જે તમને લાગતું હોય કે કમલેશભાઈ આમને બહુ સ્ટ્રગલ કરતા હોય એવા કોઈ વ્યક્તિ ખરા? છે સર, છે. અને હું આજે એ વાતને પ્રૂવ કરી દઈશ એમ છે સર. કોણ કોણ? જે લોકો ઘરમાં બેઠા છે ને, જે લોકો લેડીઝો ઘરમાં બેઠા છે કે મારાથી કાંઈ નથી થતું. હા, અને એના હસબન્ડ લોકો પુરુષો એમ કે બહુ પ્રયત્ન કરે, ઘણા બહેનો એમ કહેતા કે મારાથી કાંઈ નથી થતું. તો અમદાવાદની એક એવી બેનને મળાવું તમને સાહેબ, એક એવી બેન છે કે જે દિવસે કામ કરે છે અને રાત્રે 12 વાગ્યા સુધી કામ કરે છે, જેના કોન ફેમસ છે અને જેની ચા હું મારી દુકાન વધાવીને નીકળું ને સાહેબ, ત્યારે હું એની ચા પીને જાઉં છું. અને મારી તમને કમલેશભાઈ મોદીને પ્રોમિસ છે સર, કોઈ ઢોંગ જતી નહીં. એક સીપ મારો ને પછી એમ કહેશો કે માની ગયા. કોટો ચડી 100%. હું હકીકતમાં થે કેટલે છેટો અહીંથી 10 કિલોમીટર જતો રહ્યો તો મને ફોન આવ્યો, મને કે કમલેશભાઈ પાછા આવી જાઓ, મારે તમને ચા પીવડાવી છે અને મસ્ત એનો એક બેનને મારે મુલાકાત કરાવી છે. મેં કીધું આપણે તો મસ્ત વિડીયો પણ બનાવી. એ બેનને 2 બાળકો છે અને એને એના ફેમિલીને ઉપર લઈ આવવું છે. એના હસબન્ડ પણ બહુ હાર્ડવર્ક કરવાવાળા છે, પણ એ બેનને એનું સપનું છે કે મારે કંઈક લાઈફમાં આગળ વધવું છે. તો સપના પૂરા કરવા હોય તો એક જ વ્યક્તિ છે, કમલેશ મોદી. હિતેનભાઈ, આજે તમારો વિડીયો આપણે અપલોડ કર્યો હતો મેં. યસ સર. 15,000 લોકો યુટ્યુબમાં જોયો, 3 લાખ લોકો ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોયો, બીજા અલગ અલગ લોકો કરીને લગભગ મારા ખ્યાલથી તમારો સારા એવા લાખો લોકોએ વિડીયો જોયો. કેટલા ફોન આવ્યા, તમને કેટલી ખુશી થઈ આજે? આજે એવું થયું કે હું કામમાં તો બિઝી હતો, મારી પાસે 2 વાર માલ બનાવવો પડ્યો, મારું મગજ હેંગ થઈ ગયું ફોન ઉપાડી ઉપાડીને. અને મેં મારા ભાઈને ફોન કર્યો કે ભાઈ હવે સ્ટાફનું વધારવું પડશે, કારણ કે હવે આ કમલેશ મોદીનો એક તો સત્પુરુષના આશીર્વાદ અને સોમનાથમાં સુગંધ ભળી ગઈ. પણ આજે હિતેન ભગત ગુગરાની વાત નહીં, આજે કોઈ વાત નહીં, આજે એ વ્યક્તિ કે જેને કમલેશ મોદી છે ને જે પારસમણી છે, જે ટચ કરે અને કોઈના જીવનમાં અંજવાળા થાય. હે, આજે આપણે કોન્ફરન્સ કોલમાં જે વ્યક્તિએ તમને કીધું કે હું બીમાર છું અને કમલેશ મોદી મારી દવા છે, તો જીવનમાં કમાઈ લીધું. કમલેશ મોદી ભાઈએ કમાઈ લીધું. મળવા પણ જવાનું? યસ સર, મને ખબર છે. પણ આજે એ વ્યક્તિને સર મળાવું છું કે આ બ્લોક પછી કદાચ બેનના જીવનમાં અંજવાળું આવી જાય અને ભૂકા નીકળી જાય. શું લાગે આપણે કઈ જગ્યાએ આવ્યા છે પહેલા? એ કઈ એક્ઝેક્ટ આપણે તમને કહું ને, ક્યાંય ગોતવું ન પડે. ધરણીધર દેરાસર સર્કલ 4 રસ્તા. ધરણીધર દેરાસર 4 રસ્તા. ધરણીધર દેરાસર સર્કલ 4 રસ્તા. અને આ છે એસકે કોન સેન્ટર, જેમાં હું તમને આજે વિડીયો શૂટ અમારા બેન કરતા હતા. અને આ છે અમારું જે એસકે કોન. હા, આખો એનો પ્રોફાઇલ છે એ બેનનો, જોઈ લો. અને આખો એક કોર્ટ કાર્ડ છે કે જે આવી રીતના, અને મેં રોડ વચ્ચે જ રાખી દીધું છે, લોકો અહીં એમને ખાસ આવે છે. અને મારી પ્રોમિસ છે, હું તો મેં કોલસાના ભઠ્ઠાની ચા બનાવેલી છે, હું બધું ડિટેલિંગ વર્ક કરું. ચા
પૂરું થઈ ગયું એમ ને, મારી પ્રોમિસ છે એમ, લોઢામાં લીટો જેને કહેવાય ને. તો આજે બેનને જ મળીએ આપણે, બેનને જ મળીએ ને પેલા. એને એની કઈક એને બોલો, એ કઈ અંદર થી એ કઈ એના ઇમોશન કઈ, રાઈટ ને, નીકળશે ને. હા, અરે લે મારી બેન, ભગવાન સ્વામિનારાયણ કરે ને સફળ થઈ જા અને ઢગલા થાય. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એકચ્યુઅલી મારી ડોટરનો મેન સપોર્ટ હતો, જે પાણીપુરી ને બધું હેન્ડલ કરતી હતી. એ 9th સ્ટાન્ડર્ડમાં જ હતી, બટ એક વર્ષ દોઢ વર્ષ ટોટલી મને એનો સપોર્ટ હતો. પ્લસ મારી જે નાની ડોટર છે એ બી મને ઘણું બધું એવું મને હેલ્પ કરતી હતી કે મારો સામાન જે હેવી બી હોય તો બી એ મને ઘરેથી મારા કાર્ટ સુધી પહોંચાડતી હતી. મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એક્ઝેક્ટલી મેં ખાલી નાના ટેબલથી સ્ટાર્ટ કર્યું હતું, મારી પાસે કંઈ જ નહોતું ત્યારે. મેં કોરોનાના ફર્સ્ટ વેવ પછી મેં સ્ટાર્ટ કર્યું હતું, જ્યારે ટેક અવે હતું, અને મેં એકદમ નાના ટેબલથી સ્ટાર્ટ કર્યું હતું. અને મેન જે છે મારા હસબન્ડ, જે ટોટલી બહારનું વર્ક સંભાળે છે કે સ્ટોક લાવવા કરવાનું, એમ જ્યાં સુધી ફેમિલીનો સપોર્ટ ના હોય ત્યાં સુધી તમે આમાં કંઈ ના કરી શકો. હિંમત આપવાવાળા જે છે મારા ફાધર છે, સપોર્ટ મારા હસબન્ડ આપે છે, મારી ડોટર બી આપે છે. જેમ કે લાઈફમાં એમને બી એક ઈચ્છા છે કે પોતાનું ઘર હોવું જોઈએ, તો આજે હું વિચારું છું કે આમાંથી હું એમને એમની ઈચ્છા એમના સપના હું પૂરા કરું. તો હજુ આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ. હા, કારણ કે મેં પણ 27 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેલો છું, એટલે દુઃખ શું કહેવાય એ પણ મને ખબર છે. એટલે કામ કરતા હો તો કોઈ બેડ એક્સપિરિયન્સ થયા હોય? સમટાઇમ્સ એવું બને કે લેડીઝ રાતે સ્ટોરમાં કામ કરે. થાય છે, અંદરની સાઈડ મને એવા કોઈ પ્રોબ્લેમ નથી થયા, બધાના ઓબ્જેક્શન આવતા હતા. જ્યારે હું રેસિડેન્શિયલ એરિયા છે એટલે ત્યાં બેસતી હતી, તો પાછળ જે ફ્લેટના અમુક માણસ હતા એ લોકો ઓબ્જેક્શન ઉઠાવતા હતા, ધમકીઓ આપતા હતા, બધું કરે છે કે અમુક વાર મારા કાર્ટને નુકસાન બી કરે છે. પણ હું એનાથી ડરી નથી. એ લોકો પોલીસ કમ્પ્લેન કરવા ગયા હતા, મ્યુનિસિપાલિટી સુધી પહોંચી ગયા હતા, પણ મેં એમને એ જ કીધું કે હું કોઈ ખોટું કામ નથી કરી રહી કે નથી ખરાબ કામ કરી રહી, હું મહેનત કરીને પૈસા કમાવું છું, એમાં તમારું ઓબ્જેક્શન હોવું જ ના જોઈએ. બેન, જીવનમાં આપણે સારા કાર્ય કરતા હોય તો લોકો હેરાન બહુ કરતા હોય ને. 50 માંથી તમને 15 જણા તો એવા મળશે જ, વધારે ઓછા નહીં, સારા બહુ ઓછા હોય છે અત્યારના ટાઈમમાં. મેં માર્ક કર્યું છે સારું વિચારવા વાળા, જેમ કે મેં આ કાર્ટ ઊભું કર્યું, ભલે મેં 1.5 વર્ષે કર્યું છે, મેં મારા બળ ઉપર કર્યું છે, છતાં બી આજે કહેવા વાળા તો કસ્ટમરો તો એવું જ કહે છે, જોઈને જાય કે કાર્ટ ઊભું કર્યું છે તો આજે અમારા પૈસાથી ઊભું કર્યું છે, બોલવા વાળા એવા જ છે. આપણું મન જાણતું હોય કે આ કેવી રીતે ઊભું, કઈ રીતે ઊભું કરે છે દુનિયાને નથી ખબર. આપણે જે ફેસ કર્યું છે કે આપણે જે કર્યું છે આપણા બળ ઉપર ઊભું કર્યું છે, આપણને જ ખબર છે કે આપણે કઈ રીતે એડજસ્ટ કરીને કરીએ છે, પણ એ દુનિયા નથી જોતી કે નથી એ સમજતી. તો હું મારા જેટલા પણ વ્યુઅર્સ છે અમદાવાદની અંદર, હું એવું કહીશ કે આમના બેનના ત્યાં આગળ ચા પીવા માટે આવો, અને એમના પાસે જે ઘણી જેટલી પણ જે અહીંયા પ્રોડક્ટ બનાવી રહ્યા છે, ઘરે એક પ્રોડક્ટ લઈ જાઓ. અને તમે અહીંયા ભાજી કોન છે કે જે આપણે અહીંયા કોન કહેવાય છે, આપણે અહીંયા તમે આને શું કહો છો? કોન, હા, ચાટ કોન, ચીઝ કોન છે, ફાયર કોન છે, એ અત્યારે હાજરમાં હશે ને? હા, હું લાઈવ બનાવી. હા, તો એક કોન પણ હું ખાવાનો છું ને ચા પણ પીવાનો છું, ને તમે પણ જો અમદાવાદના હોય તો ચોક્કસથી એક બેનને આટલો તો સપોર્ટ કરી શકો છો. બેન, તમારું નામ પૂછતા હું ભૂલી ગયો છું. મારું નામ છે ખ્યાતિ શરણ. શું ના? ખ્યાતિ શરણ. ખ્યાતિ બેન શરણ. શરણ, તો આ ખ્યાતિ બેનને ખાસ સપોર્ટ કરવાનો છે. અને મારી પણ કોઈ છે ને, મેં કહ્યું ને, મને પણ રાખડી જે બાંધી ને એનું નામ પણ ખ્યાતિ છે, અને આજે આમનું નામ પણ ખ્યાતિ છે, એટલે મારા બેન જેવા છે, એટલે ખાસ તમારે સપોર્ટ કરવાનો છે. અને રગડા ફ્લેવર છે, તંદૂરી પનીર પર આવે, કોર્ન ચાટ ચીઝ પીઝા ફ્લેવર, કોર્ન ચાટ રેગ્યુલર ચીઝ બી રગડા પર આવે છે, અને ફાયર સ્મોકી ટેસ્ટ ઉપર આવે છે, અને તંદૂરી વિથ ચીઝ છે, પીઝા ફ્લેવર અને તંદૂરી નું મિક્સઅપ છે. ઓકે, આપણી ચા રેડી છે. લીલી ચા ની પત્તી, યસ, પુદીનો, આદુ,
ચા નો મસાલો પોતે હાથે બનાવી નાખેલો. ખરેખર આમ કોટો ચડી જાય ને એવો ચા, એટલે ડાયરેક્ટ મગજમાં સીધો તાર જ કરે 100%. એમ કોઈ મિનમેપ જ નથી. ટ્રાય કરો, પહેલી પહેલા પહેલા આવડાવો છે ખાવાની, પણ પુણ્ય છે. એટલે અમારા હિતેન ભગતે, મારું નામ ને હિતેન ભગતે છે ને એક નામ આપી દીધું છે અમારું, પોસ્ટમેન. આઈ એમ જસ્ટ પોસ્ટમેન, આઈ એમ જસ્ટ પોસ્ટમેન. હું નિમિત છું, નિમિત છું, રાઈટ? ને મારી ઇન્સ્ટાગ્રામ માં ઈચ છે સિરીઝ કે જ્યાં કરો આઈ એમ જસ્ટ પોસ્ટમેન. અને હકીકતે રિયલ માં જો સાચા પોસ્ટમેન હોય તો કમલેશભાઈ મોદી કે જ્યાં જાય ને ત્યાં ખુશી દઈ અને કમલેશભાઈ મોદી નીકળી જાય. ખરેખર આઈ લવ યુ કમલેશભાઈ, ખરેખર હેટ્સ ઓફ યુ. એમ આજે જે કોન્ફરન્સ કોલમાં જે કેટલું માણસ અંદર ઉદ્ગારથી બોલે તમારા માટે, તે અહીંથી પૈસા દેવાથી ક્યાં મળશે? હે? અને ખરેખર એક બીજી વાત કહો, આ વાત નોટિસ કરજો, બધાને મારી રિક્વેસ્ટ છે ગુજરાત ગવર્નમેન્ટને, અને કે સાહેબ લારી ગલ્લાવાળાનું ફેમિલી છે, અમારે બાળકોને એજ્યુકેશન દેવાનું છે, તો સાહેબ એવી કંઈક વ્યવસ્થા કરી આપો કે ન ઉપડે, ન ઉપડે સાહેબ. કારણ કે આવી બેન કર્યું કે હેતન ભગત જેવા ઘણા લોકો છે, ટેલેન્ટ છે ને ટેલેન્ટથી દબાઈ જાય છે. એવો જગ્યા આપો કે જ્યાં તમે ગવર્નમેન્ટને ઇન્કમ ચાલુ થઈ જશે અને ઘણા એના ઘર નીકળશે. દરેક લોકો ક્યાં દુકાન કરી શકે છે? તો એક એવો ચાન્સ હોવો જોઈએ લારી ગલ્લાવાળાને, એક એવી શરૂઆત હોવી જોઈએ કે આનું આગળ વધે ને ફેમિલી, આના બાળકો એજ્યુકેશન નહીં કરશે. કરશે સાહેબ, મોદી સાહેબ બધું કરશે. મોદી સાહેબને બી રિક્વેસ્ટ છે સાહેબ, કરશે. હાલતા ઉપડી ગયા. એક બહુ સરસ શાયરી છે, આદમી ટૂટ જાતા હૈ યહાં પે ઘર બનાને કો ઓર લોગ લગે યહાં પે બસ્તી ઉજાડને કો. વાહ વાહ વાહ. અને આપણો કોન તૈયાર છે, કોનની કિંમત શું છે? આ 65 રૂપિયાનો છે, કોન્ચાટ ચીઝ છે, જે મારો 3 વર્ષથી હાઈએસ્ટ સેલિંગમાં રહ્યો છે પિઝા ફ્લેવરમાં. નાનાથી મોટા, કિડ્સથી લઈને એજેડ બધા કોન ખાઈ શકે છે. વાહ. આજે જે એક તો તમે આ ઘરે બનાવ્યું અને સાથે બધું આજે પિઝાનો આખો બધું ટોપિંગનો જે મસાલો, હજી ચીઝ, જે ચીઝ, મોઝરેલા, પનીર, બધું આપણે ત્યાં અમૂલનો યુઝ થાય છે. કોઈ મિલાવટ નથી, કોઈ વસ્તુ કંપનીનું વાપરીને સ્ટ્રગલમાં પણ કોઈ મિલાવટ નથી. સ્ટ્રગલમાં પણ કોઈ મિલાવટ નથી. વાહ, ડાયલોગમાં ધમતે, વેરી ગુડ. જ્યારે દુખી માણસ હોય ને, ભલે ગમે એટલી તકલીફો હોય, પણ કોઈ નબળું ખવડાવીને સુખી તો નથી થાવ. સાચી વાત. 5 પૈસા ઓછા કમા, મારું પહેલેથી આ જ છે, 5 પૈસા ભલે ઓછા કમાઈશ પણ ક્વોલિટી અને ટેસ્ટમાં તમારે નહીં કેવું પડે. મને આવા લોકો મળે છે ને ત્યારે મને બહુ ખુશ થાય. મને રિયલમાં કહું ને, હું બહુ ઢીલો માણસ છું અને જ્યારે દુઃખી વ્યક્તિ લોકોને મળું છું ત્યારે મને મારું દુઃખ યાદ આવી ગયું. અને હું એટલી પ્રાર્થના કરીને જાઉં છું કે એમને ક્યાંય તકલીફ ના પડે જીવનમાં. બાકી જીવનમાં તો અમે અમારા કામ કરતા હોઈએ, પણ ભગવાનને પ્રાર્થના કરીને જાઉં કે એ બહેનને આજે જે દિવસો જે જોઈ રહ્યા છે ને એ ક્યારે જોવા ના પડે. આજનો વિડીયો પૂરો કરીશ, બહુ વધારે નહીં ખેંચે મારાથી. અને હવે આ શું ચાલુ થયા છે એની પહેલાં હું બંધ કરું છું. ચલો કમલેશ સર, તમે બોલશો તો લાઈન લાગશે સર. ના ના, આવશે. મારે કોઈ કેવું નથી પડતું. લોકો એટલા સપોર્ટ કરે છે. હું એમ કહું કે તમારા જગ્યાએ જવાનું, તો એક ડોક્ટર હતા, એ ડોક્ટર સુરેન્દ્રનગરના ડોક્ટર મને પેશન્ટ મળવા માટે આવ્યા કે તમે જ્યાં જાઓ છો ને ત્યાં મારા આખા સ્ટાફને લઈને ત્યાં જાઉં છું કમલેશભાઈ, કે એ બેનને અમે એમ તો કંઈ મદદ નથી કરતા, પણ કે એ બેનને અમે જમીન પાર્સલ લઈને થોડીક એ મદદ થાય તો એ કરીએ છીએ. આવા કેટલાય લોકો છે કે જે અમને નથી કહેતા, અને આજે મારે પણ નથી કેવું. પણ સર, આ બેન માટે હું કઈક કહેવા માંગુ સર, બેન માટે મારી સ્ટાઈલ. બોલો બોલો. હા, મેરી ઉમ્મીદો કા ઇમ્તિહાન અભી બાકી હૈ, મેરી હોંસલો કી ઉડાન અભી બાકી હૈ, અભી તો નાપી હૈ મેને કુછ ગજ જમીન, ઉડને કો પૂરા આસમાન બાકી હૈ. બેન કમલેશ મોદી આવ્યા છે, લાઈન થશે. ઉડને કો પૂરા આસમાન બાકી હૈ. થેન્ક યુ. ચલો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સર તમારા સપોર્ટ માટે. હિતેન ભગત ને બી થેન્ક યુ. નિમિત, આઈ એમ જસ્ટ પોસ્ટમેન.